તમે જે સ્પ્રે આપ્યો છે આપણું જે પ્લાન્ટોનિક્સ હતું એમાં પ્લાન્ટોનિક્સમાં તમે શું શું ત્રણ ત્રણ વસ્તુ આપી આખી કીટ પ્રમાણે આપી છે? મેં બે વસ્તુ આપી, બે વસ્તુ વેજીટેબલ અને ગોલ્ડ. એમાં વેજીટેબલ ગ્રેન્યુલ નથી વાપર્યું. ના, આમાં જોઈ શકાય છે કે આનો જે વેલો આપણે જોઈએ, જો આ આને આટલો આ વેલો છે સાહેબ જોઈએ. હવે દિવસની વાત કરીએ તો વાવેતર ક્યારનું છે આપણે? મારું 25/1 વાવેતર છે. 25/1, હા બરાબર. હવે આ 25/1 વાવેતર છે એટલે આજે જો ગણતરી કરો, આજે આપણી 6/3 થઈ, 6/3/2019 39 બરાબર થાય, એટલે આ 39 દિવસનું છે. અને આપણે એનો વેલાનો વિકાસ આપણે સારો જોઈ શકીએ છીએ. આની પાછળની સાહેબ આ જો આ જે છે ને સાહેબ સ્ટમ્પ, હવે આ એક તો પેલા એની પત્તાની શાઇનિંગ સાહેબ સ્વસ્થ છે, એકદમ સ્વસ્થ છે. હા, એની કુમાસ જુઓ, અને રેશાદાર સ્ટમ્પ છે આ, બહુ એની એ બતાવે છે કે હજુ હવે આનું જે પિરિયડ બતાવે છે એ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું. ફ્લાવરિંગ સૌથી મેઇન શું છે ખબર જેમિનભાઈ? બ્રાન્ચીસ. બ્રાન્ચીસ જે વેજીટેટિવ ગ્રોથ, જે વેજીટેટિવ ગ્રોથ આનો જેટલો હશે એટલું જ ફ્રૂટની અંદર એ માલ વધારે બનાવી શકશે. આની બ્રાન્ચ જુઓ તમે તો કેટલી બ્રાન્ચ છે જો આ 1, 2, 3, 4, 5 બ્રાન્ચો જો ઓલરેડી નીકળી ગયેલી છે. અચ્છા અચ્છા, 5 બ્રાન્ચીસ અને મેં પછી મિની બ્રાન્ચ તો અલગ, મિની બ્રાન્ચો અલગ. હા, અને પાછું વેજીટેટિવ ગ્રોથ પાછું લાંબો છે જોઈ શકાય છે. બીજા કોઈ પૂરતી ખાતરો કોઈ પણ જાતના આપ્યા નથી, કોઈ પણ જાતના રાસાયણિક ખાતરો કોઈ આપ્યા નથી સાહેબ. ખરેખર આ જોઈએ ને મને તો એમ, આ બાજુ શું છે કે આ નીલગિરીના લીધે કદાચ તમને એવું લાગતું છે થોડું, પણ એથી તમે થોડાક અંદર જઈ અને આમ જુઓ તો એનો વિકાસ એટલો બધો સરસ છે. બ્રાન્ચીસ બધામાં એ થઈ ગયું છે, દરેકમાં છે બ્રાન્ચીસ. ગ્રોથ જુઓ સાહેબ, આ આ આમાં જુઓ હવે તરબૂચ બેસવાના બી ચાલુ થઈ ગયા. હા હા, 39 દિવસે. હા, પ્લાનિંગ બરાબર, એટલે એનું આનું ફ્રૂટ સેટિંગનું 40-50 દિવસની અંદર ફ્રૂટ સેટિંગ થાય તો એનું ઉત્પાદન બહુ સારું મળે. તો હજી 39 દિવસે ફ્રૂટ સેટિંગ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે, એટલે આ 10 દિવસમાં જબરદસ્ત ફ્રૂટ સેટિંગ અને ફ્રૂટ લાગી જશે. એક વસ્તુ બીજી બતાવો સાહેબ, કે અમને તો એવું કહેવામાં આવે છે કે તરબૂચ અને બટાકાની એક સિમિલર કોસ્ટ હોય છે, એક શેડ્યુલ પ્રમાણે. શેડ્યુલ પ્રમાણે આમાં તો આપણે કોઈ એવું કોઈ શેડ્યુલ આપ્યું નહીં કેમિકલનું, સિવાય પ્લાન્ટોનિક્સ. હા, કે તમે શું કીધું, વારા ફરતી વેજીટેબલ અને ગોલ્ડ ગોલ્ડ ઓનલી પર સ્પ્રે મારી જાવ છો કન્ટિન્યુ? કન્ટિન્યુ કેટલા દિવસે આપો છો? મેં રવિવાર પકડ્યું છે. દર રવિવારે સ્પ્રે કરી દેવાનું અને એક મહિનો થાય એટલે વેજીટેબલ ચડાવી દેવા, ચડાવી દેવાનું. ખરેખર બસ આ આ જે બીજા બધા જે કોસ્ટિંગ કરતા આ એકદમ તમને વધારે લાગે છે કે સસ્તું પડે છે? આ તો એકદમ સસ્તું કહેવાય ને. અચ્છા, એવું બને ઓર્ગેનિક સસ્તું પડે છે? કારણ કે શું છે કે આમાં તમે જો 12-1 25 કિલોની બેગ લેવા જાઓ તો તમને 2500 રૂપિયાની આજુબાજુ, બરાબર. 19-19ની બેગ લેવા જાઓ તો એ બી 2500 રૂપિયા, એ સમથિંગ 22, બધું 2500ના લેવલમાં આવે છે. જ્યારે તમારે આ આમાં તો તમે જે દવા આપી એમાં 25 ગ્રામ ML લેખી નાખવાની છે, એટલે એ સમજો 22-23 રૂપિયાનો 22-23 રૂપિયાનો એક પંપ પડે. આમાં કેટલા આ કેટલા 2 વીઘા છે ને? 2 વીઘા છે, 2 વીઘાની અંદર. અચ્છા, આમાં કેટલું મતલબ કે સ્પ્રે થતા હોય? આમાં મારે 6 પંપ થાય, 1 વીઘાની અંદર 3 પંપ થાય અત્યારે. કઈ રીતના કહેવાય થાય છે? ધીમે ધીમે કદાચ પંપ વધીને મારા કેટલા 10 પંપ થશે. અચ્છા, આમાં બીજા બધાને અમુક આમાં એક વસ્તુ બીજી ફાયદો થશે તમને. હા જુઓ કે સાહેબ આમાં છે ને એટલી ખુમાશ વાળી છે, જબરજસ્ત એમ, અને એટલી જાડી બી છે. સરસ સરસ, તમને તો મતલબ કે આમ સેટિસ્ફાઈડ, આમ સંતોષ છે પ્લાન્ટોનિક સાથે જોડાવામાં, ખુશી થઈ, ખુશી થઈ. અચ્છા, તો જયમીનભાઈ આ છે અમારા જયમીનભાઈના, તો એક વખતે ફરીથી આપનો મોબાઈલ નંબર આપો અને સાથે શું મેસેજ છે કે જે લોકો તરબૂચનું વાવેતર કરી રહ્યા છે વિથિન કોસ્ટિંગ સાથે, પછી એમ કહે છે કે અમને યાર પોસાતું નથી, તો મારા ખ્યાલથી જો તમે તરબૂચની અંદર પ્લાન્ટોનિક્સ લેખ જે લોકો અપનાવવા માટે ઈચ્છા રાખે તો તમારું શું કહેવું છે એ લોકો માટે, જરા મેસેજ આપો ને સાહેબ. હું છેલ્લા લગભગ 8-1 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું,
અને દર વર્ષે ઉત્પાદન બી સારું લઉં છું. પણ એની અંદર કોસ્ટમાં જોવા જઈએ તો બીજા બધા રાસાયણિક ખાતરો છે અને એની કેમિકલ્સ છે, તો એની અંદર કોસ્ટ બહુ વધી જતી હોય છે. અને આમાં એકદમ ઓછી કોસ્ટ છે. અને આનું જે ફ્લાવરિંગ ચાલુ થયું છે આટલા દિવસે, અને આ જે ડુખડુખ છે અને ખુમાશ છે, એ પ્રમાણે આનું એકદમ કોસ્ટિંગ ઓછું છે અને સારું ઉત્પાદન આમાં મળી શકે છે. અમારો નંબર છે 94-2-81-35-9-18 અને મારું ગામ છે વોલવા. અચ્છા સાહેબ, આપનો કોન્ટેક્ટ કરશે અમારા ફાર્મરો, તો સલાહ સૂચન જરા. ચોક્કસ ચોક્કસ. ઓકે, તો ધન્યવાદ સાહેબ.